વલસાડ જિલ્લાના મોટી દાંતે ગામના દરિયામાંથી મોટા પાયે રેતી ચોરી કરવાના ચાલતા કૌભાંડ પર ગ્રામજનોએ છાપો મારી રેતી ચોરીમાં વપરાતી 6 બોટ કબજે કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જ્યારે ગ્રામજનો દ્વારા રેતી ચોરી કરવાનું કૌભાંડ ઝડપી પાડવા છતાં પણ ખાણ ખનીજ કે અન્ય સરકારી તંત્ર નહીં પહોંચતા રેતી માફિયાઓ અને ખાણ ખનીજ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર હોવાની બૂમ ઉઠવા પામી છે. વલસાડ જિલ્લાના અનેક સ્થળોએથી નદી અને દરિયામાંથી રેતી ચોરી કરવાનું કૌભાંડ ધમધમી રહ્યું છે અને આ રેતી ચોરીના ચાલતા કૌભાંડના મુદ્દે ખાણ ખનીજ વિભાગ ધૃત રાષ્ટ્રની ભૂમિકામાં જણાય આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વલસાડ જિલ્લાના મોટી દાંતી ગામના દરિયામાંથી મશીનવાળી બોટ દ્વારા રેતી ચોરી કરવાનું કૌભાંડ ધમધમતું હતું. જોકે મોટા માથા રેતી ચોરીના કૌભાંડમાં સામેલ હોવાથી ખાણ ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરી શકતી નહીં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરી મોટી દાંતી ગામના લોકોએ જ દરિયામાંથી રેતી ચોરી કરવાના કૌભાંડ પર છાપો મારી 6 બોટ અને 6 મશીન તથા 15 જેટલા મજૂરોને ઝડપી પાડ્યા હતા. અત્ર ઉલ્લેખનીય છે કે જેલા દરિયામાંથી રેતી ચોરી કરવાના કૌભાંડના પગલે જમીનનું ધોવાણ થતા દરિયો આગળ વધતા ગ્રામજનો સામે જોખમ ઊભું થયું હતું.